नमस्कार विद्यार्थी मित्रों, आज आप गणित चोपड़ी में प्रकरण बे एक थी नौ सुधीनी संख्या एटला ने ज एटला ए प्रमा एनो अभ्यास करीशू। बाळको ख्याल आयो तमने? जुओ बाळको, आ चित्र आपेलू छे, एमा केटला भाग पाड़ेला छे? बे भाग पाड़ेला छे। अहींया जुओ उदाहरण में कि एक बे त्रण चार अने पांच, अहींया पण एक बे त्रण चार अने पांच, तो आ शू कहेवाय? एटला ने एटला, के जे आ बाजूमां जेटला छे एटला ज आ बाजूमां पण छे। अहींया जुओ, एक बे त्रण छे ने, त्रण ससला, तो सामे एक बे अने त्रण गाजर आपेला छे। अहींया जुओ, एक बे त्रण चार, चार शू छे? शर्ट, तो अहींया पण जुओ एक बे त्रण अने चार पेन्ट आपेला छे, छे ने बाळको? आमां जुओ रबर, કે એક બે ત્રણ ચાર પાંચ, બરોબર છે? તો એક બે ત્રણ ચાર અને પાંચ, એક બે ત્રણ ચાર, એક બે ત્રણ ચાર, તો એકથી નવ સુધીની સંખ્યામાં એટલા ને એટલા, કે જે આ બાજુમાં જે સંખ્યા આપેલી છે એ આ બાજુમાં પણ એક જ જેવી સંખ્યા છે। ખ્યાલ આવ્યો બાળકો? જુઓ બાળકો, આપણે ગણિતની ચોપડીમાં પેજ નંબર 24 ઉપર જોઈશું હવે કે વધુ કે ઓછું, વસ્તુ વધુ વધારે કે ઓછી વસ્તુ, બરોબર છે? એનું ઉદાહરણ જોઈશું। તો જુઓ, આ એક બોક્સમાં જુઓ શું છે? બાળકો છે, અને બીજા બોક્સમાં શું છે? ખુરશી છે। હવે આ બંનેમાં વધુ કે ઓછું જોવાનું છે, શું જોવાનું છે? વધુ કે ઓછું। એક બે ત્રણ ચાર અને પાંચ, પાંચ બાળકો છે, જ્યારે ખુરશી કેટલી છે? એક બે ત્રણ અને ચાર, તો ખુરશી કેવી છે? ઓછી છે, એટલે ઓછું, અને બાળકો કેવા છે? વધુ। તો વધુ પર શું હતું? કે વધુ પર સાચાની નિશાની કરો, તો સાચું કર્યું છે બાળકો। હવે આપણે નીચે જોઈશું કે ઓછા પર સાચાની નિશાની કરો, કે જે વસ્તુ ઓછું હોય એની ઉપર શું કરવાનું છે? સાચાની નિશાની, બરોબર છે? તો એક બે ત્રણ ચાર અને પાંચ, આમાં બાળકો બંને ગણવાના, આ બોક્સમાં પણ ગણવાના ને આ બોક્સમાં ગણવાના, તો જ તમને ખ્યાલ આવશે કે કઈ વસ્તુ વધારે છે અને કઈ વસ્તુ ઓછી છે। આપણે જોયું ફૂલ કેટલા છે બાળકો? પાંચ છે। જ્યારે પતંગિયા કેટલા છે? એક બે અને ત્રણ, તો ફૂલ વધારે થયા કે પતંગિયા વધારે થયા? બોલો, ફૂલ વધારે થયા, તો પતંગિયા કેવા થયા? ઓછા। તો આપણે શું કરશું? સાચાની નિશાની કરીશું, શેની નિશાની કરીશું? ખરીને બાળકો? હવે આપણે નીચે જોઈશું કે ઓછા પર સાચાની નિશાની કરો, જે વસ્તુ શું હોય? ઓછું હોય એની ઉપર શું કરવાનું છે? સાચાની નિશાની। તો આપણે ગણીશું કે તાળા કેટલા છે? એક બે અને ત્રણ, જ્યારે ચાવી કેટલી છે? એક બે ત્રણ અને ચાર, તો સૌથી વધુ વસ્તુ કઈ થઈ? ચાવી થઈ, અને સૌથી ઓછી તાળા થયા, તો આપણે સાચાની નિશાની કરીશું બાળકો। હવે જુઓ, નીચે પતંગ આપેલા છે ને ફિરકી આપેલી છે, એમાં જુઓ વધુ પર સાચાની નિશાની કરો, જે વસ્તુ વધારે હોય, વધુ એટલે કે વધારે અને ઓછું એટલે કે ઘટાડો, બરોબર છે? તો કઈ વસ્તુ વધારે છે ને કઈ વસ્તુ ઓછી છે જોશું। તો એક બે ત્રણ ચાર, એક અને બે, તો વધારે વસ્તુ કઈ થઈ? ફિરકી કે પતંગ? પતંગ, તો એના ઉપર સાચાની નિશાની કરીશું બાળકો। તો આ પરથી તમને ખ્યાલ આવ્યો હશે કે જે વસ્તુ વધે વધારે હોય કે જે વસ્તુ ઓછું હોય, આપણે ગણતરી કરીએ તો ખ્યાલ આવી જાય કે વધુ છે કે ઓછું ઓછું છે। બાળકો, પેજ નંબર 25 ઉપર આપણે ગણો અને જોડો એ જોવાનું છે બાળકો। વસ્તુ આ બાજુમાં વસ્તુ છે અને આ બાજુમાં શું આપેલા છે? મીંડા આપેલા છે, આપેલા છે ને, તો એ પ્રમાણે આપણે હમણાં અગાઉના વિડીયોમાં જોઈ ગયા કે ટીચરે સંખ્યા પ્રમાણે મીંડા કર્યા હતા ને, તો આપણે વસ્તુ ગણવાની છે અને મીંડા સામે જોડવાની છે, બરોબર છે? ચલો, આ કેટલી બરણી છે? એક અને બે, તો આમાં જુઓ બે મીંડા આપેલા છે, એક અને બે, તો આપણે આ બરણી સામે આમ જોડવાનું છે। હવે મકાઈ જોશું તો એક બે ત્રણ ચાર, બરોબર છે? હવે ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત, આ નથી, એક બે ત્રણ અને ચાર, આ પણ ચાર છે અને આ પણ ચાર છે, તો આમ ચાર સામે ચાર જોડીશું,
एक बे त्रण चार पांच छ, बराबर। तो एक बे त्रण चार पांच छ, तो आने पण आम जोड़ीशुं। हवे शुं छे सफरजन? एक बे त्रण चार पांच छ सात, तो एक बे त्रण चार पांच छ सात, तो आने पण आम जोड़ीशुं। ख्याल आयो कि गणो अने जोड़ो, वस्तु गणवानी सामे मींडा पण गणवाना, अने एक सरखा आवतुं होय वस्तु अने मींडा बंने एक सरखू आवतुं होय तो जोड़ी देवानुं बाळको। एज प्रमाणे पेज नंबर 26 पर जुओ बाळको, एमां पण शुं लख्युलुं छे कि गणो अने जोड़ो, वस्तु गणवानी अने जोड़वानी, बराबर छे। तो आपणे जोईशुं, चलो एक बे त्रण चार पांच छ सात आठ ने नौ, केटला थया? नौ थया, बराबर छे। तो हवे नौ जोईशुं, एक बे त्रण चार पांच छ सात आठ ने नौ, तो आपणे नौ सामे नौ। अहींया चार केरी आपेली छे तो चार मींडा साथे जोड़ेली छे ने, एक बे त्रण चार पांच छ सात आठ, तो एक बे त्रण चार पांच छ सात अने आठ, तो आठनी सामे आठ, एक फूल एक आपेलू छे तो एक मींडा सामे, त्रण अने बे पांच, बराबर छे। तो त्रण ने बे पांच आ रहा तो पांच। आवी रीते तमारे पण गणितनी चोपड़ीमां बाळको जोड़वानुं छे। ख्याल आयो बाळको? हवे बाळको आपणे पेज नंबर 27 ऊपर जोईशुं के एक शब्दमां लख्युं छे, एक અંકમાં પણ એક લખ્યું છે, એની નીચે શબ્દમાં પણ એક લખ્યું છે, બરોબર। પછી દાદીની આંગળી કેવી છે જુઓ, એક દેખાય છે, બાળક પણ એક છે, પછી માટલું પણ એક છે, કૂતરો પણ એક છે, છે ને, પછી ફાનસ પણ એક છે અને ખાટલો પણ એક છે, એટલે આ બધી વસ્તુ કેટલી છે બાળકો? એક। તો આપણે અહીંયા બોક્સમાં એક એક અહીંયા એક એક લખેલું છે જુઓ, તો આ બાળકો મીંડાની મદદથી તમારે મીંડા ટપકા ટપકા આપેલા છે, તો આ પ્રમાણે આમ એક કરવાનો બાળકો, બરોબર છે, એક કરવાનો, આમાં પણ અહીંયા એક કરવાનો, બરોબર છે। પછી અહીંયા પણ શું કરવાનો બાળકો? એક એક કરવાનો, શું કરવાનું? એક એક કરવાનું, આવી રીતે એક એક પૂરે જવાનો બાળકો, એક 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 અને એક 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 અને એક, આ રીતે તમારે બંને લાઈનમાં એક 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 લખી દેવાનું બાળકો। જુઓ પેજ નંબર 28 ઉપર જુઓ, એમાં બે બે લખેલું છે, એટલે બધા ચિત્રમાં વસ્તુ કેટલું છે? બે બે, બે ગાય છે, બે માણસ છે, બરોબર છે, પછી બે ઘર છે, બે ઝાડ છે, બે ડોલ છે, બે ઘાસ છે, આ બધી વસ્તુ કેટલી છે? બે બે, એટલે આપણે એક શીખી ગયા ને, એ જ રીતે તમારે અહીંયા પણ બે બે પેન્સિલની ગૂંટવાનું અને આ બંને લાઈનમાં શું શું લખવાનું? બે બે લખવાનું બાળકો, ખ્યાલ આવ્યો? એ રીતે ને રીતે પેજ નંબર 29 ઉપર જુઓ બાળકો, ત્રણ આપેલા છે, વસ્તુ બધી કેવી હશે? ત્રણ ત્રણ, વાંદરા ત્રણ છે, કેરી પણ ત્રણ છે, અને શું છે આ રહ્યું? ટોપી પણ ત્રણ છે, બરોબર છે। તો અહીંયા આપણે શું લખશું? ત્રણ ત્રણ, અહીંયા ત્રણ શબ્દમાં પણ આપેલું છે, અંકમાં પણ આપેલું છે, અહીંયા પેન્સિલની મદદથી ત્રણ ત્રણ લખવાનું અને આ બંને લાઈનમાં પણ શું લખવાનું બાળકો? ત્રણ ત્રણ લખવાનું, ખ્યાલ આવ્યો ને? ટીચરે જેમ એક શીખવાડ્યું હતું ને, એવી રીતે ને એવી રીતે બે લખવાનું અને એવી રીતે ને એવી રીતે ત્રણ પણ લખવાનું બાળકો। પેજ નંબર 30 પર ચાર આપેલું છે, તો વસ્તુ પણ કેટલી આપેલી છે ચિત્રમાં? ચાર ચાર, ગણતરી કરવાની, સંખ્યા જ્ઞાન ગણતરી કરવાની, એક બે ત્રણ અને ચાર, પતંગ એક બે ત્રણ અને ચાર, બાળકો પણ એક બે ત્રણ અને ચાર, શબ્દમાં પણ ચાર, અંકમાં પણ ચાર, અહીંયા પણ ચાર ચાર આપેલા છે, તો પેન્સિલની મદદથી આ મીંડા ઉપર ગૂંટવાનું બાળકો અને આ બંને લાઈનમાં શું લખવાનું? ચાર 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 લખવાના। પેજ નંબર 31 પર જુઓ બાળકો, પાંચ આપેલા છે, વસ્તુ પણ કેવી આપેલી છે? પાંચ, એક બે ત્રણ ચાર પાંચ, એક બે ત્રણ ચાર પાંચ, એક બે ત્રણ ચાર પાંચ, ફુગ્ગા પાંચ આપેલા, ફૂલ પણ પાંચ આપેલા છે અને પંખીઓ પણ પાંચ છે।
तो શબ્દમાં પણ પાંચ છે, અંકમાં પણ પાંચ છે, અહીંયા પાંચ પાંચ લખેલા છે એ તમારે પેન્સિલથી ગૂંટવાના છે અને આ બંને લાઈનમાં પાંચ 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 લખવાના છે બાળકો. ખ્યાલ આવ્યો? તમને ખ્યાલ આવ્યો હશે, ટીચરે એક શીખવાડ્યો ને એ જ રીતે બે, એ જ રીતે બાળકો ત્રણ, એ જ રીતે ચાર અને એ જ રીતે પાંચ બંને લાઈનમાં લખવાનું બાળકો. હવે આપણે પેજ નંબર 32 ઉપર જોઈશું બાળકો. એમાં શું આપેલું છે? ગણો અને જોડો. ચિત્ર આપેલા છે અને આ પીળા કલરના ગોળમાં શું આપેલી છે? સંખ્યા આપેલી છે, બરોબર છે? ચિત્ર ગણવાના છે અને સંખ્યામાં જોડવાના છે. એમાં બે આપેલા છે તો બેની સામે જોડેલા છે ને, બરોબર છે? હવે બોટલ જોઈશું તો એક બે ત્રણ ચાર અને પાંચ. તો આમાં પાંચ દેખાય છે બાળકો, આ રહ્યા પાંચ. તો આપણે આને આમ પાંચ જોડે જોડીશું. એક બે અને ત્રણ, ત્રણ સીડી આપેલી છે તો ત્રણ આ રહ્યા, તો ત્રણની સામે ત્રણ જોડીશું. એક બે ત્રણ ચાર, આ શું છે? ગેસના બાટલા છે. તો ચારની સામે ચાર જોડીશું. આથી કેટલો આપેલો છે? એક જ. તો આપણે એક સામે એક જોડીશું. બાળકો તમને સંખ્યા ગણતરી કરતા આવડી ગઈ તો તમને જોડકા પણ આવડી જશે. તો આપણે આ ધોરણ બે, ધોરણ એકમાં આ ચેપ્ટરમાં સંખ્યા જ્ઞાન વિશે ભણવાનું છે બાળકો. હવે જુઓ બાળકો પેજ નંબર 33 પર, એમાં શું આપેલું છે? કે જૂથ બનાવો. શું આપેલું છે? જૂથ બનાવો. દાખલા તરીકે અહીંયા ચાર સીસી લખેલું છે બાળકો, અને અહીંયા સીસી કેટલી આપેલી છે? છ. તો જૂથ બનાવેલું દેખાય છે તમને? દેખાય છે બોક્સમાં? તો આપણે પણ આવી રીતે જૂથ જ બનાવવાનું છે બાળકો. ત્રણ ઝાડ, અહીંયા ઝાડ કેટલા આપેલા છે? એક બે ત્રણ ચાર અને પાંચ. પણ આપણે કેટલું જૂથ બનાવવાનું છે? ત્રણ ઝાડનું. તો એક બે અને ત્રણ, તો ત્રણ ઝાડ પર આમ કરી અને આમ પેન્સિલની મદદથી તમારે આમ ગોળ કરી દેવાનું. આ આપણું જૂથ બન્યું, ત્રણ ઝાડનું જૂથ. પછી બે પીપ, પીપ કેટલા આપેલા છે? એક બે ત્રણ ચાર. પણ આપણે કેટલા પીપ? બે પીપ. તો આમ લઈ અને આમ બે પીપનું જૂથ બનાવી દેવાનું બાળકો. જુઓ પાંચ ફાનસ, તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત. આપણને કેટલા ફાનસનું જૂથ બનાવવાનું છે? પાંચ. તો એક બે ત્રણ ચાર ને પાંચ આમ કરી પેન્સિલની મદદથી અને આમ કરીને પાંચ જૂથ બનાવી દેવાનું બાળકો. જુઓ બાળકો પેજ ચોપડીમાં પેજ નંબર 34 પર જુઓ કે પાંચ ફુગ્ગામાં રંગ પૂરો, બરોબર છે? જોયું તમે? તો અહીંયા શું છે? કેટલા ફુગ્ગા આપેલા છે? એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત. કેટલા ફુગ્ગા આપેલા છે બોલો? સાત, બરોબર છે? પણ આપણે કેટલા ફુગ્ગામાં રંગ પૂરવાનો છે? પાંચ જ ફુગ્ગામાં. બે ફુગ્ગામાં આપણે રંગ પૂરવાનો નથી. તો આપણે જોઈશું. જુઓ બાળકો પાંચ ફુગ્ગામાં રંગ પૂરવાનું કીધું હતું તો ટીચરે જુઓ એક બે ત્રણ ચાર અને પાંચ, પાંચ ફુગ્ગામાં જ રંગ પૂર્યો. આપણે બંને ફુગ્ગામાં રંગ પૂરવાનો નથી. એવું ને એવું બાજુમાં જુઓ બાળકો કે ચાર ફૂલમાં રંગ પૂરો. તો ટીચરે એક બે ત્રણ અને ચાર ફૂલમાં જ રંગ પૂર્યો છે, બે ફૂલમાં રંગ પૂરવાનો નથી. એવી રીતે નહીં તો નીચે જુઓ કે બે ઝાડમાં રંગ પૂરો. ઝાડ કેટલા આપેલા છે? એક બે અને ત્રણ. એક બે ત્રણ અને ચાર, આ રહ્યું નાનું ઝાડ. જુઓ ઝાડ કેટલા આપેલા છે? ચાર. પણ આપણે કેટલા ઝાડમાં પૂરવાનો છે? બે ઝાડમાં. તો તમારે અહીંયા રંગ પૂરી દેવાનો બાળકો. અહીંયા ત્રણ હોળીમાં રંગ પૂરો. હોળી કેટલી આપેલી છે? એક બે ત્રણ અને ચાર. પણ આપણે કેટલી હોળીમાં રંગ પૂરવાનો? ત્રણ જ હોળીમાં રંગ પૂરવાનો. તો ખ્યાલ આવ્યો ને બાળકો આ પ્રમાણે? નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચોપડીમાં પેજ નંબર 35 બરોબર એનામાં જોઈશું બાળકો. છ આપેલા છે શબ્દમાં, અંકમાં પણ છ આપેલા છે અને અહીંયા છ મીંડા મીંડા કરેલા છે. તમારે ગૂંટવાના છે બાળકો આ રીતે. આપણે અગાઉના વિડીયોમાં 1-5 જોઈ ગયા ને, એ જ રીતે છ છે બાળકો, બરોબર? અહીંયા વસ્તુ પણ છ આપેલી છે. જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ, છ માણસ આપેલા છે. એક બે ત્રણ ચાર પાંચ છ, બરોબર? છ તડબૂચ આપેલા છે. એક બે ત્રણ ચાર પાંચ છ, એવી રીતે છ પણ લખવાના છે બાળકો, બરોબર છે? અહીંયા છ છ ની લાઈન પણ લખવાની છે. દાખલા તરીકે જુઓ ટીચર લખે છે છ
જોયું બાળકો, ટીચરે લખ્યા છ છ, એ રીતે તમારે પણ લખવાના છે. બાળકો પેજ નંબર 36 પર જુઓ, શબ્દમાં 7 લખેલું છે, અંકમાં પણ 7 લખેલું છે, અહીંયા ચિત્ર પણ 7 આપેલા છે, અહીંયા 7 મીંડાવાળા આપેલા છે, પેન્સિલની મદદથી ગૂંટવાના છે. આપણે ચિત્ર ગણીશું બાળકો. પતંગિયા, તો 1, 2, 3, 4, 5, 6 અને 7 ફૂલ, તો 1, 2, 3, 4, 5, 6 અને 7 પછી સફરજન, તો 1, 2, 3, 4, 5, 6 અને 7 હમણાં આપણે શીખી ગયા બાળકો, 6 ટીચરે લખીને બતાવ્યું ને, તો એ જ રીતે તમારે અહીંયા 7 પણ લખવાનું છે. અહીંયા પણ 7 અને અહીંયા પણ 7 બરોબર છે. હવે બાળકો બાજુના પેજ ઉપર જુઓ, 8 લખેલા છે, શબ્દમાં પણ 8, અંકમાં પણ 8, અહીંયા ચિત્ર પણ 8 છે, અહીંયા પેન્સિલની મદદથી 8 ગણવાનું છે. હવે જોઈશું બાળકો, 1, 2, 3, 4, 5, 6, 7, 8 વસ્તુ કેટલી છે, 8 ઝાડ, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 ઝાડ છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8 8 ચોપડીઓ છે. તો અહીંયા પણ તમારે બંને લાઈનમાં શું લખવાનું છે, ખાનાઓમાં 8 લખવાના છે. ખ્યાલ આવ્યો બાળકો? હવે આપણે 9 જોઈશું. શબ્દમાં પણ 9 લખેલા છે, અંકમાં પણ 9 લખેલા છે, અને માણસો ગણીએ, અહીંયા વસ્તુ પણ કેટલી આપેલી છે, 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 આ જે ચિત્રમાં આપેલું છે ને, બધી 9 આપેલી છે બાળકો, એનો તફાવત અહીંયા કર્યો છે. ખ્યાલ આવ્યો? આપણે 1 થી 9 સુધી શીખ્યા. 1 થી 9 સુધીમાં શું છે કે ઉપરનું જે ચિત્ર આપેલું છે એમાં બધું 9 વસ્તુ છે, એ 9 વસ્તુ જે છે એ નીચે મૂકી છે. અહીંયા પણ તમારે પેન્સિલની મદદથી 9 ગૂંટવાના, અહીંયા પણ આ 9 ગૂંટવાનો અને અહીંયા 9 લખવાના બાળકો, બરોબર છે. હવે બાજુના પેજ નંબર ઉપર 39 નંબર પેજ ઉપર જોઈશું કે ગણો અને જોડો. આપણે અગાઉમાં 1 થી 5 શીખી ગયા આ જ વસ્તુ છે કે ચિત્ર આપેલા છે અને બાજુમાં અંક આપેલા છે, ચિત્ર ગણવાના છે અને અંક સાથે જોડવાના છે. દાખલા તરીકે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 બરોબર છે. તો 9 સામે 9 1, 2, 3, 4, 5, 6, 7 તો 7 ચોકલેટો હોય તો 7 સામે 1, 2, 3, 4, 5, 6, 7, 8 તો 8 સામે 1, 2, 3, 4, 5, 6 ઘર કેટલા છે, 6 તો આપણે 6 સામે જોડીશું. આ રીતે તમારે પણ ચોપડીમાં જોડવાનો છે બાળકો. જુઓ બાળકો, ચોપડીમાં પેજ નંબર 40 પર જુઓ, જૂથ બનાવો, બરોબર છે. એમાં અહીંયા 6 પાંદડા, 7 પ્યાલા, 8 બટાટા અને 9 કીડી એ પ્રમાણે આપણે જૂથ બનાવવાના છે બાળકો. વસ્તુ આપેલું છે પણ આ જે સંખ્યા આપેલી છે ને એ પ્રમાણે જૂથ બનાવવાના છે. 1, 2, 3, 4, 5, 6 6 પાંદડા કીધા, 1, 2, 3, 4, 5, 6 તો 6 એ 6 છે. તો આપણે શું બનાવવાનું, આમ ખાલી ગોળ પેન્સિલની મદદથી આમ રાઉન્ડ કરી દેવાનું. 7 પ્યાલા, તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 તો 1, 2, 3, 4, 5, 6 અને 7 તો આપણે 1 પાલું ધ્યાનમાં લેવાનું નથી અને રાઉન્ડ બનાવી દેવાનું બાળકો. પછી જુઓ બાળકો, 8 બટાટા, તો આપણે બટાટા ગણીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 બટાટા કેટલા છે, 10, પણ આપણે જૂથ કેટલું બનાવવાનું છે, 8 તો આપણે આમ કરી અને 2 બટાટા લેવાના નહીં. ગણો, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 થઈ ગયા ને. હવે 9 કીડી, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 10, 11, 12, 13, 14 અને 15 કીડી છે. આપણે કેટલી કીડી લેવાની છે, 9, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 આપણે આમ મદદથી લઈ અને આમ લઈ લેવાની. જુઓ થઈ ગયું 9 કીડીનું જૂથ. તો આ રીતે તમારે પણ જૂથ બનાવવાના, ગણતરી કરવાની અને જૂથ બનાવવાના. હવે આપણે બાજુના પેજ ઉપર જોઈશું બાળકો, પેજ નંબર 41 પર, કે ચિત્ર સાથે અંક જોડો. અહીંયા 1 થી 5 આપેલા છે બાળકો અને અહીંયા 6 થી 9 આપેલા છે અને ચિત્રો આપેલા છે. ચિત્ર જોવાના અને જેટલા ચિત્ર થતા હોય, દાખલા તરીકે 3 ચિત્ર થતા હોય તો 3 સામે જુઓ, જોડેલું છે. ચિત્ર કેટલા થયા, 3, તો 3 સામે. હવે અહીંયા આઈસ્ક્રીમના કોન કેટલા છે, 2,
તો આપણે બે ની સામે જોડવાનું. ઊંટ કેટલું છે બાળક? એક જ છે. જુઓ તો આપણે ઊંટને પણ એક સાથે જોડીશું. ચાર, તો ચાર વસ્તુ શું છે? ચકલી. એક, બે, ત્રણ, ચાર. તો ચાર ને આપણે આમ કરીને આમ જોડીશું. પાંચ, તો પાંચ વસ્તુ કયું છે બોલો? રીંગણ. જુઓ, એક, બે, ત્રણ, ચાર ને પાંચ છે ને. પાંચ આમ લઈ જવાનું અને આમ પાંચ સાથે જોડી દેવાનું. હવે છ, તો છ જોઈશું ને આપણે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. આ તો આઠ છે, તો આઠ નહીં, છ જોઈએ છે આપણે. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. તો છ ને છ સામે. સાત, તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. તો પાંદડા કેટલા છે? સાત છે. તો આપણે સાત જોડે જોડવાનું. આઠ, તો આ ગણી દઈએ ને. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. તો આઠ. હવે કયું ચિત્ર વધ્યું છે બાળકોએ ધ્યાનમાં લેવાનું? વેરણનું. તો વેરણ કેટલા હશે બાળકો? નવ. તો આ પ્રમાણે ચિત્ર સાથે અંક જોડવાના બાળકો. હવે જુઓ બાળકો, પેજ નંબર 42 ઉપર છ પક્ષીમાં રંગ પૂરો. પક્ષીઓ કેટલા આપેલા છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. પક્ષી સાત આપેલા છે, પણ આપણે કેટલા પક્ષીમાં રંગ પૂરવાના છે? છ પક્ષીમાં, બરોબર છે. એવી રીતે જુઓ, નવ કેરીમાં રંગ પૂરો. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ. કેરી નવ આપેલી છે, નવ કેરીમાં રંગ પૂરવાના છે. તો નવી નવ કેરીમાં તમારે રંગ પૂરી દેવાનો. એક હાથીમાં, હાથી ત્રણ આપેલા છે, પણ એક જ હાથીમાં રંગ પૂરવાનો છે. સાત ઈંટોમાં રંગ પૂરો. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર. પણ આપણે સાત ઈંટોમાં જ રંગ પૂરવાનો છે બાળકો. જુઓ બાળકો, દેખાય છે તમને ટીચરે પૂર્યું? છ પક્ષીમાં રંગ પૂરવાનું કીધું હતું, તો ટીચરે જુઓ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, છ પક્ષીમાં જ રંગ પૂરે બાળકો. નવ કેરીમાં રંગ પૂરવાનું કીધું, તો નવ કેરીમાં રંગ પૂર્યા ને બાળકો. તો તમારે પણ આ બંને ચિત્રમાં, જે ચિત્રમાં કીધું હોય કે એક હાથીમાં રંગ પૂરો, તો એક જ હાથીમાં રંગ પૂરવાનું. ખ્યાલ આવ્યો બાળકો? હવે આપણે બાજુનું પેજ, પેજ નંબર 43 પર જોઈશું કે વસ્તુનું નામ કહી તેની સંખ્યા લખો, બરોબર છે. તો આપણે વસ્તુનું નામ બોલશું પહેલા. પહેલું શું છે? માછલી. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. તો અહીંયા આપણે લખીશું સાત. પુસ્તક એટલે કે ચોપડી, એક અને બે, તો લખીશું બે. પછી આ શું છે? બાસ્કેટ. એક, બે, ત્રણ, તો લખીશું ત્રણ. ફુગ્ગા. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, તો સાત લખીશું. મીણબત્તી. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, તો નવ. પછી ઉંદર. એક, બે, ત્રણ, ચાર, લખીશું ચાર. ઘંટ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, તો પાંચ. પછી પીંછી. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, તો લખીશું નવ. તો બાળકો, તમને ખ્યાલ આવી ગયો છે આ પેજ ઉપર કે વસ્તુનું નામ કઈ તેની સંખ્યા ગુણમાં લખવાની છે? તો આપણે વસ્તુ ગણી અને સંખ્યા લખી બાળકો. હવે જુઓ બાળકો, પેજ નંબર 44 ઉપર જુઓ કે વધારે વસ્તુવાળા જૂથમાં રંગ પૂરો. કે જે વસ્તુ વધારે જોવાય એમાં તમારે રંગ પૂરવાનો. જુઓ, આ એક, બે અને ત્રણ છે, જ્યારે એક, બે, ત્રણ, ચાર છે, તો આમાં રંગ પૂરેલો છે ને. અહીંયા જુઓ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ દડા છે, જ્યારે બે એક, બે, ત્રણ, ચાર છે, તો આપણે શું કરવાનું? દડામાં રંગ પૂરવાનો બાળકો. જુઓ બાળકો, આ ઓછું વસ્તુ હતી અને આ બોલ વધારે હતા, તો ટીચરે રંગ પૂર્યા ને. એમાં ને એમાં જુઓ, ફૂલ કેટલા છે? બે છે. જ્યારે પતંગિયા કેટલા છે? એક, બે અને ત્રણ. તો એમાં પણ શું કરવાનું? રંગ પૂરવાનું. કારણ કે આપણે શું લખ્યું છે કે વધારે વસ્તુવાળા જૂથમાં રંગ પૂરો. આ બંને જૂથ છે, આ બંને જૂથમાંથી જે વસ્તુ વધારે હોય એમાં રંગ પૂરવાનો. અહીંયા જુઓ કે એક, બે, ત્રણ ખીલી છે, જ્યારે એક, બે, ત્રણ, ચાર અથોડી છે, તો ખીલીમાં રંગ પૂરવાનો. અહીંયા જુઓ બાળકો, સફરજન અને કેરી આપેલી છે. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. આઠ સફરજન છે, જ્યારે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત કેરી છે, તો સૌથી વધારે શું થયું? સફરજન. તો સફરજનમાં પણ તમારે રંગ પૂરવાનો બાળકો. હવે જુઓ બાળકો, પેજ નંબર 45 પર જુઓ કે જૂથ, સરખા જૂથ બનાવો.
આ બાજુમાં જે ચિત્ર આપેલા છે એ આ બાજુમાં આપેલા છે, આપેલા છે ને અહીંયા એક બે ત્રણ ચાર, અહીંયા પણ ચાર લખેલા છે, અહીંયા એક બે ત્રણ ચાર, અહીંયા પણ ચાર લખેલા છે. હવે અહીંયા જુઓ એક બે ત્રણ ચાર ને પાંચ, તો અહીંયા આપણે સૌ વધારો એમાં પાંચ લખી દેવાના. લખી દીધા બાળકો? અહીંયા કેટલા આપેલા છે? બે જ આપેલા છે, આપેલા છે ને, તો આપણે ત્રણ ચોરસ દોરવાના રહેશે. એક બે અને ત્રણ, તો એક બે ત્રણ ચાર ને પાંચ થઈ ગયા સરખા જૂથ બાળકો. જે ચિત્રમાં વધારે ચિત્ર દોરેલું હોય, જે ખાનામાં વધારે ચિત્ર દોરેલું હોય અને બીજા ખાનામાં ઓછું ચિત્ર દોરેલું હોય, તો આપણે બંનેને સરખા બનાવવાના છે. તો ટીચરે અહીંયા પાંચ હતા તો અહીંયા બે જ હતા, તો ટીચરે ત્રણ દોરી દીધા તો પાંચ થયા ને. હવે આપણે નીચે જોઈશું, એમાં એક બે ત્રણ ચાર પાંચ છ, ત્રિકોણ કેટલા જ આપેલા છે? છ. જ્યારે અહીંયા ચાર જ ત્રિકોણ આપેલા છે, એક બે ત્રણ ચાર, તો આપણે બે ત્રિકોણ દોરી દેવાના, એક અને બે, તો એક બે ત્રણ ચાર પાંચ છ, તો અહીંયા લખીશું છ. હવે અહીંયા જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત, તો અહીંયા આપણે લખીશું સાત બાળકો જલેબી. જ્યારે અહીંયા કેટલી આપેલી છે? એક બે ત્રણ ચાર અને પાંચ, તો આપણે બે દોરી દેવાની, એક અને બે. હવે ગણો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત થઈ ગયા બાળકો સરખા જૂથ. આ રીતે તમારે પણ ઘરે સરખા જૂથ બનાવવાના અને ચોપડીમાં પૂરવાનું બાળકો. હવે જુઓ બાળકો પેજ નંબર 46 પર ક્રમમાં જોડો. ક્રમ આપેલો છે એમાં તમારે જોડવાનું છે. દાખલા તરીકે જુઓ હું તમને એક જોડકું જોડીને શીખવાડું છું. એક એક પછી બે, બે પછી ત્રણ આવે, ત્રણ પછી ચાર આવે, ચાર પછી પાંચ આવે, પાંચ પછી છ, છ પછી સાત, સાત પછી આઠ અને આઠ પછી નવ. થઈને ઓળી. આ પ્રમાણે માછલી પણ ક્રમમાં જોડવાની છે. જુઓ એક પછી બે, બે પછી ત્રણ, ત્રણ પછી ચાર, ચાર પછી પાંચ, પાંચ પછી છ, છ પછી સાત, સાત પછી આઠ, આઠ પછી નવ. આ પ્રમાણે આપણે હોળી પણ જોડી અને આ પણ જોડી, તમારે પણ જોડવાની છે. હવે આપણે પેજ નંબર 47 પર જોઈશું બાળકો. જુઓ ખૂટતી સંખ્યા લખો. ખૂટતી સંખ્યા લખેલી છે ઈયળમાં. જુઓ એમાં એક આપેલો છે, ખાલી જગ્યા ત્રણ, ખાલી જગ્યા, ખાલી જગ્યા છ, ખાલી જગ્યા, ખાલી જગ્યા નવ. તો એક પછી શું આવશે બાળકો? બે. બે પછી ત્રણ, ત્રણ પછી ચાર આવશે, ચાર પછી પાંચ, પાંચ પછી છ, છ પછી સાત, સાત પછી આઠ અને આઠ પછી નવ. આ રીતે તમારે ખૂટતી સંખ્યા પૂરવાની છે. હવે પહેલું ખાનું જુઓ બાળકો કે પાંચની તરત પહેલા અને પછી શું આવશે? વચ્ચે પાંચ આપેલા છે, એના પહેલા શું આવશે અને એના પછી શું આવશે? તો પાંચ પહેલા શું બોલીએ છીએ? એક બે ત્રણ ચાર અને પાંચ. તો પાંચ પહેલા શું આવે? ચાર આવે. પછી પાંચ પછી શું આવશે? એક બે ત્રણ ચાર પાંચ અને છ. તો પાંચ પછી છ આવે. એ જ રીતે બાજુની ખાનામાં જુઓ બાળકો કે છ ની તરત પહેલા શું આવે? છ પછી સાત લખ્યું છે, પણ છ ની પહેલા શું આવશે? તો દસ પહેલા નવ આવે, નવ પહેલા આઠ આવે, આઠ પહેલા સાત આવે, સાત પહેલા છ આવે અને છ પહેલા પાંચ આવે. ખ્યાલ આવ્યો બાળકો? હવે નીચે જુઓ કે એક પછી શું આવે? તો એક પછી બે અને બે પછી ત્રણ. આ રીતે તમારે પણ પૂરવાનું બાળકો. ચાર ની તરત પહેલા ને પછી શું આવે? તો ચાર પહેલા શું આવશે બાળકો? ત્રણ આવે અને ચાર પછી પાંચ આવે. એ જ રીતે નીચે જુઓ કે પછીની સંખ્યાઓ કઈ છે? બે પછીની કઈ સંખ્યાઓ આવે? તો બે પછી ત્રણ આવે અને ત્રણ પછી ચાર આવે. ત્રણ પછીની સંખ્યાઓ લખો ત્રણ, તો ત્રણ પછી ચાર આવે અને ચાર પછી પાંચ આવે. આ રીતે તમારે પણ ચોપડી પૂરવાની છે બાળકો. જુઓ બાળકો આ પરથી ખ્યાલ આવતો હશે કે કેવી રીતે પૂરવાનો, બરોબર છે? હવે આપણે પેજ નંબર 48 પર જોઈશું. શૂન્ય કે જેની કોઈ કિંમત નથી એ જોઈશું. અહીંયા જુઓ કે છોકરી ટોપલીમાં કેરી લઈને બેઠી છે. બધામાં અલગ અલગ વસ્તુ દેખાશે તમને. અહીંયા જુઓ એક ટોપલીમાં પાંચ સરદાર રસદાર એક ટોપલીમાં પાંચ રસદાર કેરી રાખી છે. જો તમે એક લઈને ખાઓ તો કેટલી વધે? અહીંયા જુઓ એક બે ત્રણ ચાર, બરોબર. અહીંયા કેટલી હતી? પાંચ હતી. એક બે ત્રણ ચાર ને પાંચ, પણ એમાંથી એક રસદાર છોકરી કેરી ખાઈ ગઈ, તો હવે કેટલી વધી? એક બે ત્રણ ચાર.
જે ટોપલીમાં વધી છે એ કિંમત આપણે અહીંયા લખવાની છે, ચાર, બરોબર છે? હવે બીજીમાં એક ટોપલીમાં ચાર રસદાર કેરી રાખી છે, જો તમે એક ખાઈ જાઓ તો કેટલી વધશે? તો ચાર હતી એમાંથી એક ખાઈ ગઈ તો એક, બે ને ત્રણ, ત્રણ. એક ટોપલીમાં ત્રણ કેરી રાખી છે, જો તમે એક ખાઈ લો તો કેટલી વધશે? ત્રણ હતી એમાંથી એક ખાઈ ગઈ તો એક અને બે, બે વધી. એક ટોપલીમાં બે રસદાર કેરી રાખી છે, એમાંથી એક ખાઈ ગઈ, એક એક ખાય છે અને બે રાખી હતી એમાંથી એક ખાઈ ગઈ તો કેટલી વધી? એક. તો એક આવશે બાળકો. જ્યારે એક ટોપલીમાં એક જ રસદાર કેરી રાખી હતી એમાં એ એક પણ ખાઈ ગઈ તો કેટલું વધશે બાળકો? શૂન્ય. ખ્યાલ આવ્યો બાળકો? હવે આપણે પેજ નંબર 49 ઉપર જોઈશું બાળકો, કે ડાળી પર બેઠેલા પક્ષીઓની સંખ્યા ગણતરી કરીને લખો. ડાળ આપેલી છે, ડાળ ઉપર પક્ષીઓ બેઠેલા છે, બરોબર છે? તો એ પ્રમાણે સંખ્યા ગણવાની છે, પણ સેના ઉપર? ડાળી ઉપર બેઠેલા જ ગણવા છે. જે લોકો ડાળની ઉપરથી ઉડી ગયા છે એ પક્ષીઓ ધ્યાનમાં લેવાના નથી બાળકો. એક, બે, ત્રણ, ચાર. પહેલામાં ચાર બેઠેલા છે તો ચાર લખીશું. બીજામાં જુઓ, એક, બે અને ત્રણ, અને એક પક્ષી ઉડી ગયું છે તો આ પક્ષીને આપણે ધ્યાનમાં લેવાનું નથી. ડાળી ઉપર બેઠેલા હોય એ જ ધ્યાનમાં લેવાનું. તો ડાળી ઉપર કેટલા બેઠેલા છે? ત્રણ, તો આપણે ત્રણ લખીશું. હવે અહીંયા જુઓ, એક અને બે, અને એક પક્ષી ઉડી ગયું છે ડાળી પરથી. આપણે કયું ધ્યાનમાં લેવાનું છે? ડાળી ઉપર બેઠેલા હોય એ જ પક્ષી, ઉડી ગયેલા પક્ષી ધ્યાનમાં લેવાના નથી. તો એક અને બે, તો લખીશું બે. અહીંયા જુઓ, એક જ છે, એક ઉડી ગયું છે તો એક. અહીંયા ડાળી પર કોઈ પક્ષી બેઠેલું નથી, કારણ કે એક જ પક્ષી હતું અને એ ઉડી ગયું. તો અહીંયા શું આવશે? શૂન્ય, એટલે કે ઝીરો. ખબર પડી બાળકો? હવે જુઓ બાળકો, પેજ નંબર 50 પર, કે પાંજરામાં કેટલા છે એ પ્રમાણે આપણે સંખ્યા લખવાની છે. અહીંયા જુઓ, એક, બે અને ત્રણ ઉંદર છે તો ત્રણ લખેલા છે બાળકો. હવે અહીંયા જુઓ, અહીંયા જુઓ, એક અને બે, અને એક ઉંદર પાંજરાની બહાર છે. આપણે પાંજરાની બહાર જે ઉંદર છે એની ગણતરી કરવાની નથી, પણ જે પાંજરામાં છે એની જ ગણતરી કરવાની છે બાળકો. તો એક અને બે, તો અહીંયા બે લખવાના. પછી જુઓ, અહીંયા પાંજરામાં એક ઉંદર છે ને એક બહાર નીકળી ગયો છે તો અહીંયા એક આવશે. અહીંયા એકે પણ ઉંદર નથી, એક ઉંદર હતો ને એ નીકળી ગયો છે, જુઓ. તો અહીંયા ઝીરો આવશે, બરોબર છે? હવે અહીંયા જુઓ, હાથમાં કેટલા ફુગ્ગા છે એ લખવાનું છે. અહીંયા હાથમાં ત્રણ ફુગ્ગા છે તો ત્રણ લખ્યા છે. અહીંયા હાથમાં કેટલા ફુગ્ગા દેખાય છે? બે, તો અહીંયા બે લખવાના. અહીંયા એક દેખાય છે હાથમાં તો એક લખવાનો, અને અહીંયા હાથમાં દેખાતા નથી તો શું આવશે? ઝીરો. અહીંયા બાળકો તમારે ઝીરો 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 આવી રીતે લખી દેવાનું. તો બાળકો, તમને આજે ગણિતની ચોપડીમાં આપણે પ્રકરણ બે, સંખ્યા જ્ઞાન, 1-9 સુધીનું સંખ્યા જ્ઞાન શીખ્યા. એમાં ગણતરી કરો, જોડકા જોડો, જૂથ બનાવો, અને આપણે આવી રીતે 1-9 પણ શીખ્યા ને. તો તમને ખ્યાલ આવ્યો હશે. તો તમારે આ વિડીયોના મદદથી તમારે પણ ગણિતની ચોપડી ઘરે પૂરવાની બાળકો.